नमस्कार विद्यार्थी मित्रों, जय भगवान। आपने ગયા બીજા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી મનોવિજ્ઞાનની સર્વમાન્ય વ્યાખ્યાને આધારે આપણે ચાર મુદ્દા જોયા હતા। માનસિક પ્રક્રિયા એટલે શું, અનુભવ એટલે શું, વર્તન એટલે શું અને વિજ્ઞાન એટલે શું। હવે આપણે જ્યારે આ વ્યાખ્યાના આધારે બધા મુદ્દાઓની ચર્ચા થઈ, હવે આપણે આગળ વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિને સમજવા માટે તેના સ્વભાવનો સમજો જરૂરી, તે જ રીતે કોઈ પણ વિષયને સમજવા માટે તે વિષયના સ્વરૂપને સમજવું જરૂરી છે। સૌપહેલા કોઈ પણ વિષય કે તેના વિષયવસ્તુનો અભ્યાસ આપણે કેવી રીતે કરીએ છીએ, કેવી રીતે કરે છે, આ માટે કેવી પદ્ધતિનો ઉપયોગ કરે છે, તે બધી બાબતોનો સમાવેશ કેમાં થાય છે, સ્વરૂપમાં થાય છે। મનોવિજ્ઞાનના સ્વરૂપને સમજવા માટે તેની લાક્ષણિકતાને સમજવી પણ ખૂબ જરૂરી છે। એની અંદર આપણે વાત કરવા જઈએ તો મનોવિજ્ઞાનના સ્વરૂપોમાં ચાર લાક્ષણિકતાઓ આવે। મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે અને મનોવિજ્ઞાન છે એ વાર્તાનિક વિજ્ઞાન છે। એની આપણે અહીંયા ચર્ચા કરશું। મુદ્દો આવશે મનોવિજ્ઞાનનું સ્વરૂપ। પ્રથમ મુદ્દો શું છે કે મનોવિજ્ઞાન છે એ એક વિજ્ઞાન છે। મનોવિજ્ઞાન શું છે? વિજ્ઞાન છે, એની આપણે ચર્ચા કરીએ। મનોવિજ્ઞાનનો વિષય તરીકે અભ્યાસ માનવ વર્તનને સમજવાના પ્રયત્નો જેટલો જૂનો ગણાવી શકાય છે। મનોવિજ્ઞાનનો વિષય તરીકેનો અભ્યાસ માનવ વર્તનને સમજવા જ્યારથી શરૂઆત કરી માનીએ ત્યારથી કહી શકાય, પરંતુ વિજ્ઞાન તરીકે તે હજી તરુણાવસ્થામાં છે। મેં તમને અગાઉ પણ વાત કરી હતી કે મનોવિજ્ઞાનનો વિજ્ઞાન તરીકે ઉદ્ભવ થયો ને માત્ર 125 વર્ષ થયા, એટલે કેવી અવસ્થામાં છે, તરુણાવસ્થામાં છે। મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયાસો ઘણા મનોવૈજ્ઞાનિકોએ કર્યા, પરંતુ સૌ પ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા ક્યારે સ્થાપવામાં આવી? 1879માં। કઈ જગ્યાએ સ્થાપવામાં આવી? જર્મનીના લિપ્ઝિગ શહેરમાં। વર્તમાન સમયમાં જ્યારે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન
શરીરરચનાશાસ્ત્ર અને મનોવિજ્ઞાન જેવા વિષયો વચ્ચે જ્ઞાનનો સેતુ રચાયો છે ત્યારે મનોવિજ્ઞાન આ બધા વિજ્ઞાનોના જ્ઞાનનો ઉપયોગ માનવ વર્તનને સમજવા વધારે વૈજ્ઞાનિક સમજવા માટે કરી રહ્યું છે. મનોવિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન છે, રસાયણ વિજ્ઞાન છે, જીવ વિજ્ઞાન છે, શરીરશાસ્ત્ર વિજ્ઞાન છે. આ બધા વિજ્ઞાનનો ઉપયોગ પોતે માનવને વર્તનને સમજવા માટે કરી રહ્યો છે. ત્યારે મનોવિજ્ઞાન આ બધા વિજ્ઞાનના જ્ઞાનના ઉપયોગ માનવ વર્તનને આધારે જ્યારે કરવા જઈએ ત્યારે વૈજ્ઞાનિક વિકાસના યુગમાં વિકસતા જતા નવા નિયમો સોરી નવા વિજ્ઞાનો જેવા કે ન્યુરોસાયન્સ, કોમ્પ્યુટર વિજ્ઞાન, માહિતી અને પ્રસારણ વિજ્ઞાન સાથે પણ મનોવિજ્ઞાન છે એની સાથે પણ સમન્વય સાધી રહ્યું છે. આમ વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાન એક તરફ ભૌતિક વિજ્ઞાન અને બીજી તરફ જીવ વિજ્ઞાનની પદ્ધતિનો પણ ઉપયોગ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ સામાજિક અને સાંસ્કૃતિક વિજ્ઞાનના સામાજિક સાંસ્કૃતિક બાબતોના અભ્યાસમાં પણ તેની પદ્ધતિનો છે મનોવિજ્ઞાન ઉપયોગ કરે છે. સામાજિક સાંસ્કૃતિક બાબતો હોય ત્યારે પણ એ પદ્ધતિનો ઉપયોગ છે મનોવિજ્ઞાન પોતાના અભ્યાસ વિષયની અંદર કરે છે. એટલા માટે આપણે અગાઉ મુદ્દામાં જોયું કે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે અને મનોવિજ્ઞાન વાર્તક વિજ્ઞાન છે એની આપણે વાત કરશું. બીજો મુદ્દો આપણે આવશે મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન કેવું વિજ્ઞાન છે? વિદ્યાર્થી મિત્રો, આ વિષય એટલો સહેલો છે, આપણને જે શબ્દો વાંચું ત્યારે એવું લાગશે કે અઘરો છે, પરંતુ જ્યારે તમને બધી શબ્દો મગજમાં બેસી જાય ઉતર્યા તમે એમાં 100-100% સારા માર્ક તમે કવર કરી શકશો એની હું તમને જવાબદારી સાથે કહું છું. કેમ કે આ વિષયની અંદર જેને રસ પડે છે એના માટે ખૂબ મહત્વ છે. ખાસ કરીને જ્યારે કોઈ પોલીસ વર્ગની તૈયારી કરતું હોય તો એના માટે તો મનોવિજ્ઞાન છે એ બહુ મહત્વનો વિષય છે. હવે આપણે આગળ વાત કરીએ તો એના સ્વરૂપની કે મનોવિજ્ઞાન કેવું વિજ્ઞાન છે, પ્રાકૃતિક વિજ્ઞાન છે એની વાત કરીએ તો તેનો અભ્યાસ વસ્તુ શું છે કે મનોવિજ્ઞાનનો અભ્યાસ પ્રકૃતિનો અંશ છે. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે જે સજીવ તંત્રનો કુદરતી વર્તનનો જ અંશ છે. માનવી અને પ્રાણી કેવા છે? કુદરતી તત્વો છે. પણ કુદરત સાથે જોડાયેલા હોવાને કારણે કેવા કહેવાય? પ્રાકૃતિક કહેવાય. આપણે છે એ પ્રકૃતિનો જ અંશ છે કે પ્રાણી છે એ પણ પ્રકૃતિનો જ અંશ છે. હવે એના વર્તનનો અભ્યાસ કરવો એટલે પ્રાકૃતિક પદ્ધતિઓનો અભ્યાસ કરવો કહેવાય. માટે મનોવિજ્ઞાને કેવું કીધું છે? પ્રાકૃતિક વિજ્ઞાન કહ્યું છે. અન્ય પ્રાકૃતિક વિજ્ઞાનો જેમ કે કુદરતી ઘટનાઓ કે બાબતોનો અભ્યાસ કરે છે તે રીતે મનોવિજ્ઞાન છે એ વર્તનનો અભ્યાસ કરે છે. અન્ય પ્રાકૃતિક ઘટનાઓની જેમ વર્તનનો પણ શરૂઆત અને અંત બંને છે. કોઈ પણ વર્તન આપણે કરતા હોય એની શરૂઆત પણ થાય છે અને અંત પણ છે. વર્તન ક્યારેય આજીવન ટકી રહેતું નથી, લાંબા ગાળાનું હોય અને ટૂંકા ગાળાનું હોય, પરંતુ વર્તનનો અંત જરૂર ને જરૂર હોય છે. ઉપરાંત મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરવા માટે પ્રાકૃતિક વિજ્ઞાનોની જ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરે છે. આથી પણ તેને પ્રાકૃતિક વિજ્ઞાન ગણી શકાય છે. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના પ્રાકૃતિક કે કુદરતી વર્તનનો અભ્યાસ કરે છે, આથી પણ તેને પ્રાકૃતિક વર્તન પ્રાકૃતિક વિજ્ઞાન તરીકે આપણે ઓળખીએ છીએ. હવે મુદ્દો આવશે કે જો મનોવિજ્ઞાન કેવું વિજ્ઞાન છે? સામાજિક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન કેવું વિજ્ઞાન છે? સામાજિક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન માનવ વર્તનનો અભ્યાસ સામાજિક અને સંસ્કૃતિના સંદર્ભમાં જ કરે છે, તેથી તેને સામાજિક વિજ્ઞાન કહેવાય. માનવ વર્તન કયા સંદર્ભમાં થાય? પોતાના સમાજમાં, પોતાની સંસ્કૃતિમાં જ માનવનું વર્તન થતું હોય છે. માટે તેને કેવું વિજ્ઞાન કહી શકાય? સામાજિક વિજ્ઞાન પણ કહી શકાય. માનવી માત્ર સામાજિક સાંસ્કૃતિક બાબતોથી પ્રભાવિત નથી થતો, પણ તેને અસર પણ કરે છે. માનવીમાં રહેલા સામાજિક પાસાને સ્પર્શતું હોવાથી મનોવિજ્ઞાન
એ સામાજિક વિજ્ઞાન છે. માની છે એ વાત કરી કે ભાઈ સામાજિક શાસ્ત્ર માત્ર વ્યક્તિને પ્રભાવિત જ નથી થતો, પોતાના સમાજમાં અન્ય સમાજ કે પોતાની આજુબાજુ રહેલા લોકો એ પણ એક સમાજનો અંગ છે, એનાથી માત્ર પ્રભાવિત નથી થતો પણ એની અસર છે વ્યક્તિના વર્તન ઉપર પણ થાય છે. એટલા માટે મનોવિજ્ઞાને કયા વિજ્ઞાન તરીકે કહ્યું છે કે સામાજિક વિજ્ઞાન તરીકે એને ઓળખવામાં આવ્યું છે. માનવીના સમાજમાં અભિવ્યક્ત થતા વર્તનને, તેના પાસાઓને સમજવાનો અને તેના આધારે નિયમો કે સિદ્ધાંતો તારવવાનો પ્રયત્ન મનોવિજ્ઞાન દ્વારા કરવામાં આવે છે. આ માટે તે માનવીના વ્યક્તિગત અને સામૂહિક બંને પ્રકારના વર્તનને સમજવા પ્રયાસ કરે છે. માનવીનું વર્તન સામાજિક અને સાંસ્કૃતિના સંદર્ભોથી ઘડાય છે. એનું આપણે ઉદાહરણ આપીએ, દાખલા તરીકે ગુજરાતના અમદાવાદ કે વડોદરા જેવા શહેરમાં ઉછેલી યુવતીના વર્તન અને બિહાર કે મધ્યપ્રદેશના આદિવાસી સમાજમાં ઉછરેલી યુવતીના વર્તનમાં આપણને પહેરવેશ, ખાનપાન, જુદી જુદી બાબતોની કુશળતા, આ બધી બાબતોમાં આપણને તફાવત દર્શાવાશે, જોવા મળશે, જેની પાછળ સામાજિક કે સાંસ્કૃતિક વાતાવરણ જવાબદાર છે. મનોવિજ્ઞાન આ સામાજિક સાંસ્કૃતિક વાતાવરણને માનવ વર્તનને સમજવા માટેનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ હવે આપણે વાત કરીશું મનોવિજ્ઞાન કેવું વિજ્ઞાન છે, વાર્તનિક વિજ્ઞાન છે. ચોથો મુદ્દો મનોવિજ્ઞાન કેવું વિજ્ઞાન છે, વાર્તનિક વિજ્ઞાન છે. જે વિજ્ઞાનો માનવી કે પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે તે વિજ્ઞાનને વાર્તનિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. મનોવિજ્ઞાન કેનો અભ્યાસ કરે છે, માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે. માટે મનોવિજ્ઞાને કેવું વિજ્ઞાન કીધું, વાર્તનિક વિજ્ઞાન કીધું. મનોવિજ્ઞાન ઉપરાંત સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, નિવનશાસ્ત્ર વગેરે વિજ્ઞાનો પણ માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાન પણ માનવી પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે, તેથી તેને વાર્તનિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. જોકે હવે શુદ્ધ વિજ્ઞાનો, પ્રાકૃતિક વિજ્ઞાનો, સામાજિક વિજ્ઞાનો વચ્ચે પહેલાં જેવો કોઈ તફાવત રહ્યો નથી. બધા વિજ્ઞાનો જ્ઞાનનો ઉપયોગ કરે છે અને એકબીજામાં કરવામાં આવે છે. બધા વિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ એકબીજા સાથે તે કરે છે. ઉદાહરણ તરીકે વાત કરું કે ભૌતિક વિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ મનોવિજ્ઞાન માનવી શરીર રચનાના અંગો, આંખ, કાન વગેરેની જોવાની અને સાંભળવાની ક્ષમતાના સંદર્ભમાં કરે છે. ભૌતિક વિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ અહીંયા કર્યો, આંખની રચના, કાનની રચના, સાંભળવાની ક્ષમતા એના વિશે પણ મનોવિજ્ઞાને અભ્યાસ કર્યો. આ જ પ્રમાણે શરીર રચના શાસ્ત્રના જ્ઞાનનો ઉપયોગ ભૌતિકના પોતાના સિદ્ધાંતો માટે કરે છે. આમ સિટી મોર્ગનના શબ્દમાં કહીએ તો મનોવિજ્ઞાન એવું વાર્તનિક વિજ્ઞાન છે જેમાં ભૌતિકશાસ્ત્ર જેવા પ્રાકૃતિક વિજ્ઞાનો, સમાજશાસ્ત્ર, રોજશાસ્ત્ર જેવા સામાજિક વિજ્ઞાનોના જ્ઞાનનો સમન્વય કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રીજું લેક્ચરની અંદર શું ભણ્યા, ત્રીજા લેક્ચરની અંદર મનોવિજ્ઞાનના સ્વરૂપોનું ભણ્યા. મનોવિજ્ઞાનના કેટલા સ્વરૂપો આપવામાં આવેલા છે, ચાર સ્વરૂપો આપવામાં આવેલા છે. પેલું મનોવિજ્ઞાન એ શું છે, વિજ્ઞાન છે. બીજું સ્વરૂપ મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે. ત્રીજું સ્વરૂપ મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે. ચોથું સ્વરૂપ મનોવિજ્ઞાન એ વાર્તનિક વિજ્ઞાન છે. બીજું આપણે શું ભણ્યા કે મનોવિજ્ઞાનની સૌ પ્રથમ પ્રયોગશાળા કોના દ્વારા સ્થાપવામાં આવી, તો કે મનોવિજ્ઞાનની સૌ પ્રથમ પ્રયોગશાળા વિલિયમ હુક દ્વારા સ્થાપવામાં આવી. ક્યારે, તો 1879માં. કઈ જગ્યાએ, જર્મનીના લીપ્ઝિગ શહેરની અંદર સ્થાપવામાં આવી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હોમવર્કમાં ફેરબુકની અંદર મનોવિજ્ઞાનના સ્વરૂપો લખવાના છે અને તે વાંચવાના છે. જ્યારે આપણે રૂબરૂ મળશું ત્યારે હવે થોડી ચર્ચા કરશું. વિદ્યાર્થીને પ્રશ્ન પણ પૂછીશ કે ભાઈ તમે વાંચ્યું કે નહીં, અને એનું આગળ આપણે જ્યારે ફિઝિકલમાં જ્યારે મળશું ત્યારે પ્રશ્ન તરી કરશું. જે કોઈ પણ પ્રશ્ન હશે જે સમજાવવાનો હોય વિદ્યાર્થી મિત્રો, તો એ હું તમને સમજાવી પણ ત્યારે દ
દઈશું ત્યાં સુધી મારી વાણીને વિરામ આપું છું જ્યારે આપણે પાંચમું લેક્ચર આવશે ત્યારે આપણે આગળ આ પ્રકરણની ચર્ચા કરશું અને ચોથો લેક્ચર જ્યારે આવશે ત્યારે આપણે આગળ આ પ્રકરણની ચર્ચા કરશું જય ભગવાન વિદ્યાર્થી મિત્રો જય ભારત